નમસ્તે બાળકો, આપણે ઘણા બધા ગુણાકાર અને ભાગાકારના દાખલા જોઈ ગયા. આજે આપણે જોઈશું કે તમે જે ભાગાકારનો દાખલો ગણો છો તે સાચો છે કે ખોટો છે તે કેવી રીતે ખબર પડે. તો શું છે? હરિશરણની ઉલટ તપાસ, એટલે કે ફરીથી ચકાસે છે. હરિશરણ રૂપિયા 2456ને તેના ચાર પુત્રો વચ્ચે વહેંચવા ઈચ્છે છે. તે તેના મોટા પુત્રને દરેકને ભાગે કેટલી રકમ આવશે તે જણાવવા કહે છે. તો તેનો મોટો પુત્ર જવાબ આપે છે કે 624 રૂપિયા દરેકને ભાગે આવશે. જ્યારે હરિશરણ દરેક પુત્રને 624 રૂપિયા આપવાનું શરૂ કર્યું તો તેની પાસે સૌથી નાના પુત્રને આપવા માટે ઓછા રૂપિયા વધ્યા, એટલે કે તેના મોટા પુત્રએ સરખા ભાગ પાડેલા નહોતા. તેના ભાગાકારમાં કંઈક ભૂલ હોય તેવું લાગ્યું. આ બતાવે છે કે ગણતરીમાં ક્યાંક ભૂલ કરી છે. ચાલ મને જોવા દે, એટલા માટે હરિશરણ પોતે જોવે છે. તો હરિશરણે 624ને 4 સાથે ગુણી નાખ્યા તો તેનો જવાબ આવ્યો 2496. અને દાખલાનો કેટલા રૂપિયાને વહેંચવાના છે એમને? 2456. તો એ બતાવે છે કે તેના ભાગાકારમાં ભૂલ છે. હવે શું થાય છે? તેના પુત્રએ ફરીથી ભાગાકાર કર્યો અને ફરીથી ભાગાકાર કર્યો તો 624ના બદલે 614 જવાબ આવ્યો. અને પછી એને ખબર પડી કે હા, ખરેખર તો તેનો પહેલાં ભાગાકાર કરેલો હતો તે ખોટો છે, સાચો જવાબ છે 614. તો હરિશરણે આ રીતે કઈ રીતે જોયું? ચાલો આપણે ભાગાકારમાં કરી અને જોઈએ. જવાબ આવ્યો 2000
તો હવે આપણે ભાગાકારના મહાવરાના દાખલા જોવાના છે, જેને ગુણાકાર દ્વારા આપણે તેના પરિણામને એટલે કે તેના જવાબને ચકાસવાના છે કે દાખલો સાચો છે કે ખોટો. તો ચાલો હવે આપણે તે જોઈએ. હવે આપણે થોડાક વધારે ભાગાકારના દાખલા જોઈએ અને એ પણ જોઈએ કે આપણો જે જવાબ આવે છે તેને આપણે ગુણાકારની મદદથી પાછો ચેક પણ કરી શકીએ છીએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે. તો ચલો પહેલો દાખલો જોઈએ. શું છે? 438 ભાગ્યા 9. શેનો ઘડિયો જરૂર પડશે આપણને? 9ના ઘડિયાની જરૂર પડશે. કઈ સંખ્યા આવશે? 43. ખાલી 4 આવશે નહીં, કારણ કે 9 વત્તા 4 કેવા છે? નાના છે. તો બે સંખ્યા લેવી પડશે અને બે સંખ્યા લઈશું તો સંખ્યા થઈ જશે 43. 9નો ઘડિયો બોલવો પડશે અને 43 કરતા વધવા જોઈએ નહીં. ચલો જોઈએ. 9 1 9 9 2 18, 9 3 27, 9 4 36, 9 5 45. 45 43 કરતા વધી જાય છે, શું આવશે? 9 4 36. બાદબાકી કરીશું. 3માંથી 6 જાય ના જાય? 10 તો આવી જશે, 4 પણ થઈ જશે 3, અને 3 પણ થઈ જશે 13. 13માંથી 6 કાઢીએ તો કેટલા થાય? 7 8 9 10 11 12 અને 13. કેટલા વધે? 7 વધે. 3માંથી 3 જાય તો થઈ જાય 0. અહીંયા કઈ સંખ્યા છે? 7. અને ઉપરથી આપણે લાવીશું 8, સંખ્યા નીચે આવશે એટલે થઈ જશે 78. બરાબર. હવે 9નો ઘડિયો બોલવાનો અને 78 કરતા સંખ્યા વધી જવી જોઈએ નહીં. તો ચલો આગળ ઘડિયો બોલીએ. 9 5 45, 9 6 54, 9 7 63, 9 8 72, 90 90 થઈ જશે 81. તો આપણે 78 કરતા તો 81 વધી જાય છે. તો 9 8 72. અને એમાં પણ છે 438, તો આપણો દાખલો કેવો છે? સાચો
સાચો છે કે ખોટો મને કઈ રીતે ખબર પડશે? તો તમે ફટાફટ તમારો જવાબ અને ભાગાકાર વાળી સંખ્યાને ગુણી અને તમે તમારો જવાબ ચેક કરી શકો.